જય જીનેન્દ્ર. જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો. પરાણે પરાણે ને પેલો તમે
ગુટકા ખાઓ છો, માવા ખાઓ, બાધા નેગેટ કરશે તમારે. એને કેવું નંગળ દુસરાનું મેળે ત્યાગ થતો જાય. અને વૈરાગ્ય વગર ત્યારે ત્યાગ શક્ય નહીં. આમ તમે પરાણે પરાણે ત્યાગ કોઈને કરાવો એ જાજુ ટકે નહીં, જાજુ ન ચાલે. અંદરથી વૈરાગ્ય નથી. અને જે ત્યાગ કરે છે એ ત્યાગ ટકલાટી હોય છે. એટલે કવિ દલપતરામે કહ્યું છે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય જી. ક્યારે પણ વૈરાગ્ય વગર ત્યાગ શકતો નથી. તમે ગમે તેટલા ઉપાયો કરો. એટલે વૈરાગ્ય એટલે શું કે સંસારના વિષય ભોગોને છોડવાની અભિલાષા. સંસાર ભલે સંસારમાં રહે, રહેતો એ સંસારમાં બને, એવું નથી કે સંસારમાં હોય તો એને વૈરાગ્ય ન હોય, એવું નથી. સંસારમાં હોય તો પણ વૈરાગ્ય હોઈ શકે છે. એટલે સંસારમાં રહેતો હોય છતાં અને દરેક કાર્ય કરે, પોતાની ફરજો બધી બજાવે, સંસારમાં રહીને બધા કાર્ય કરે, પણ અંદરથી ન્યારો, અંદરથી એ સમજે કે આ બધું મારે કરવું પડે છે એટલે કરું છું, બાકી કરવા જેવું નથી. પોતે પોતાના મનથી પોતાના રસથી ન કરે. એક વ્યક્તિ રસથી કરે મજા આવે જોવામાં, અને એક વ્યક્તિ સંસારના બધા કાર્યો કરે પણ ઠીક છે મારે કરવા પડે એટલે કરે. તો જે રસથી કરે ના, રસથી ભોગવે વિષયો, એના સતત કર્મ બંધ થતા જોઈએ. અને જે મારે ભોગવવું પડે છે એટલે મારે હું ભોગવું છું. જેવી રીતે ભગવાન મહાવીર સ્વામીના પણ લગ્ન થયા, એમને દીકરી પણ થઈ, એ સમજતા મારા ભોગાવરી કર્મ બાકી છે એટલે એ લગ્ન કર્યા, પત્ની સાથે રહ્યા, દીકરી પણ થઈ, છતાં એમને કઈ રસ ન હતો, એમને કઈ રુચિ ન હતી. અને કેવા વૈરાગ્ય, રસ ઇન્દ્રિયોના વિષયોને ભોગવવામાં જેની રુચિ ચાલી ગઈ છે, નષ્ટ થઈ ગઈ છે, છતાં એને ભોગવવું પડે છે, એ પણ એક વૈરાગ્ય છે. ત્યાગ નથી કર્યો પણ અંદર વૈરાગ્ય છે. ભગવાન મહાવીર લગ્ન કર્યા ત્યારે સંસાર કઈ ત્યાગ નહોતો કર્યો, પણ અંદર તો વૈરાગ્ય હતો જ, એવું વૈરાગ્ય તો હતો જ. એટલે વૈરાગ્ય સહિત કદાચ સંસારના વિષયો ભોગવવા પડે તો પણ એના કર્મ બંધ થાય. પણ એ કર્મબંધ કેવો હોય કે તમે નદીમાં કપડા ધોવા ગયા હો અને પછી નદીની રેતી ઉપર, પહેલા જૂના જમાનામાં નદીની રેતી ઉપર કપડા સુકાવી દેતા, પછી કપડા સુકાઈ જાય એટલે કપડા લે તો એની અંદર રેતી ચોટી જાય, સેજન ખંખેરે ના એટલે રેતી બધી નીચે પડી જાય. એવી જ રીતે વૈરાગ્ય સહિત સંસારના વિષયો કદાચ ભોગવવા પડે તો કર્મબંધ થાય, પણ આવી જાતનો કર્મબંધ તરત ખરી પણ જાય કર્મ. એ કર્મ આપણને તકલીફ આપે નહીં, ખરતા પણ એને વાર ન લાગે.
સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં વૈરાગ્ય પ્રગટે એને કહેવાય છે અપુનર્બંધક દશા. અપુનર્બંધક દશા, તો એ અપુનર્બંધક દશા જ્યારે પ્રગટે ત્યારે ત્રણ ગુણ પ્રાપ્ત થાય છે. ત્રણ ગુણ પ્રાપ્ત થાય, એક તો પાપનો તીવ્ર રસ ઘટે. એક વ્યક્તિ છે, પાપ કરે છે પણ રડતા રડતા એનું હૃદય રડતું હોય, આંખો કદાચ ન રડે પણ એનું હૃદય રડતું હોય. શું કરવું, ન છૂટકે મારા મારે આ કરવું પડે છે. ઘણા બધા શ્રાવિકા બહેનો એવા હોય છે કે શાકભાજી સમારતા હોય, ઉપરથી સાલ ઉતારતા હોય અને એ વ્યાખ્યાનમાં સાંભળીને યાદ આવી જાય કે એક કુટુંબાની છાલ ઉતારી, એક કુટુંબાની છાલ ઉતારી ખંડક ઋષિના પૂર્વ ભવમાં, તો એને આખા શરીરને છાલ ઉતરાય. હું તો રોજે રોજ આ બધા વનસ્પતિના ટુકડા કરું છું, ઉપરથી છાલ ઉતારું છું, મારું શું થશે? તો એ એ ભાવથી એ શાકભાજી સુધારે તો એના કર્મબંધ એટલા બધા તીવ્ર ન બનતા. બસ કપડાને સુકાવ્યા રેતીમાં અને કપડાને તમે ઝાટકો એટલે રેતી ખરી જાય તો એ કર્મ બધા ખરી જાય. પણ ખંડક ઋષિના પૂર્વ ભવની અંદર કુટુંબાની છાલ ઉતારીને ત્યાં સુધી વાંધો ન હતો, ત્યાં સુધી એના કર્મ ન થતા એટલા બધા. પણ છાલ ઉતાર્યા પછી એમણે શું કર્યું, એમણે અહંકાર કર્યો. જુઓ, મારા જેવી કોઈ છાલ, લખનસિંહભાઈ જુઓ કેવી છાલ ઉતારી છે, અખંડ છાલ ઉતારી છે, આવી રીતે કોઈ કરી શકે? એટલે એક તો પાપ કર્યું અને પાપની પ્રશંસા કરી, પાપની અનુમોદના. પાપ એટલો ખરાબ નથી જેટલી પાપની અનુમોદના કરવી ખરાબ છે, પાપની પ્રશંસા કરવી ખરાબ છે, પાપની પાપ કર્યા પછી અહંકાર કરવો ખરાબ છે. પણ પાપ એટલો ખરાબ નથી. આપણે શું કરીએ છીએ, પાપ તો કરીએ છીએ પણ પાપ કર્યા પછી રાજી થઈએ છીએ. બસ એના કારણે કર્મ બંધાતા જાય, બંધાતા જાય, બંધાતા જાય. ભગવાન મહાવીરને પૂછ્યું કે પરમાત્મા મોટામાં મોટો પાપ કયો, મોટામાં મોટો પાપ કયો, કયો પાપ મોટામાં મોટો? પાપ કર્યા પછી એની પ્રશંસા કરવી, એની અનુમોદના કરવી, એ મોટામાં મોટો પાપ છે. એટલે ખંડક ઋષિ એટલી અનુમોદના કરી, કેટલાય જણાને બતાવીને જો થાય છે, ખુશ થાય છે, અહંકાર કરે છે, જો મેં આ કર્યું, મેં આ કર્યું, મેં અખંડ ચાલ ઉતારી, આવી કોઈ ઉતારી ન શકે છે. બસ એના કારણે એના કર્મ નિકાચિત બંધાઈ ગયા અને બીજા ભવમાં દીક્ષા લીધી, તપ કરે છે, છતાં પણ એ નિકાચિત કર્મ એના ઉદયમાં આવ્યા અને આખા શરીરની ચામડી એની ઉતરી. એટલે પાપનો જ્યારે અપુનર્બંધક દશા પ્રગટ થાય ત્યારે ત્રણ ગુણ પ્રાપ્ત થાય. પહેલો નંબર છે પાપનો તીવ્ર રસ છૂટે, એટલે એને ક્યારે પાપનો તીવ્ર રસ આવે જ નહીં. પાપ કરવું પડે, સંસારમાં છે તો ઘણી વખત પાપ કરવું પડે, એટલે કે શાકભાજી સમારવી પડે, બીજું કંઈ પણ કરવું જ પડે, પણ એનું હૃદય રડતું હોય, એ જ્યાં સુધી બચવાનું હોય ત્યાં સુધી બચે, પણ કરવું જ પડે તો રડતા હૃદય કરે. એટલે પાપનો તીવ્ર રસ છૂટે, ત્યાર પછી પાપનો ખેદ વર્તે. તીવ્ર રસ છૂટે એટલે
ખેદ વર્તે ને ખેદ થાય પાપનો. એ નાનક રૂપે કોઈ પાપ કરે ને સાગરી સમર્થતા હોય ને તો મનમાં એને ખેદ હોય કે નહીં અમારે કરવાય નહીં કરવું પડે. પછી બીજા નંબરમાં સંસારનો આદર ઘટે, સંસારનો આદર ઘટે એટલે સંસાર પ્રત્યે એટલો એને આદર ન હોય, રસ ન હોય, એને શોક ન હોય. કોઈ સંસારનો આદર ઘટે, હૈયામાંથી સંસારનો રસ ઓસરી જાય, એનો સંસારનો રસ હોય સંસારમાં પણ એને રસ ન હોય સંસારમાં. પછી ત્રીજા નંબરમાં ઉચિત વ્યવહાર, એનો વ્યવહાર હોય એ બધો પરફેક્ટ ઉચિત, ગમે તેવો નહીં, ઉચિત વ્યવહાર, પરફેક્ટ વ્યવહાર. જીવનમાં જે કાર્યો કરે એ ઉચિત અને યોગ્ય હોય એ પ્રમાણે કરે. ઉપાસનામાં આવે તો મોપતી બાંધે, સામાયિક પ્રતિક્રમણ કરે, ખામેની સગે જેવા મોટે અમારે બોલે, બધા જીવને ખમાવું છું, મૈત્રી ભાવનું બોલે, પણ દુકાને ગયા પછી ભોળો અને ભરવો કોઈ ખરાબ આવે તો ત્યારે ધર્મને યાદ આવે, ત્યારે નીતિ યાદ આવે, ત્યારે વ્યાખ્યા યાદ આવે. કોઈ ભલો ભોળો દુકાને આવી જાય ખરાબ તો કઈ યાદ આવે ધર્મ નીતિ. એટલે શ્રાવક અને વણિક, તમે પણ વણિક તો છો ને, તમે વાણિયો નથી પણ વણિક છો, કારણ કે વણિક કોને કહેવાય, વેપાર જે કરે એ બધા વણિક. આપણા બાપ દાદાઓ ખેતી કરતા હતા તો એ બરાબર એ વણિક ન કહેવાય, પણ હવે તો આપણે બધા વણિક થઈ ગયા છે, બધા વણિક. એટલે શ્રાવક અને વણિક બંનેમાં તફાવત કેટલો, શ્રાવક અને વણિક એ બંનેમાં તફાવત કેટલો, બહુ સરસ વાત કરી છે. વણિકનો વિશ્વાસ શું, કુળ કપટની ખા, કારણ કે માણસને પૈસો છે ને કુળ કપટ વગર મળતો નથી, ભલે ગમે એટલો કહે કે ન્યાય નીતિથી પણ નહીં મળે, આજના જમાનામાં કુળ કપટ વગર નથી મળતો, ખોટું કરવું જ પડે છે 100%. એટલે કે વણિકનો વિશ્વાસ શું, કુળ કપટની ખા, વણિક મટી શ્રાવક ભયો હો જાય કલ્યાણ. હવે એ જ ભલે વણિક છે પણ એની સાથે શ્રાવક બની ગયો ને, સાચા અર્થમાં શ્રાવક, બાર વ્રતધારી શ્રાવક, એ શ્રાવક બની ગયા પછી હો જાય કલ્યાણ. ભલે ન વણિક છે તો પણ એનું કલ્યાણ થઈ જાય, કલ્યાણ થયા વગર રહે ને. એટલે વણિક નહીં, માત્ર વણિક ન બનવું પણ વણિકની સાથે સાચા શ્રાવક બનવાનું ભગવાને કહ્યું છે. હું શ્રાવક છું, જીનેશ્વર ભગવાનનો અનુયાયી છું, મારાથી અનીતિ કરાય નહીં, પડોશી સાથે મીઠો વ્યવહાર, કુટુંબ સાથે પ્રેમભર્યો સંબંધ, પડોશી સાથે એકદમ મીઠો વ્યવહાર, કુટુંબના દરેક વ્યક્તિ સાથે મીઠા સંબંધ હોય, જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ હોય અને સાધર્મિક ભક્તિ, હંમેશા સાધર્મિકોની ભક્તિ કરી, કોઈ પણ નબળો સાધર્મિક હોય તો એ મારો સાધર્મિક છે એ કેમ ઉપર આવે, આ મોટામાં મોટો ધર્મ છે. સાધર્મિકને ઉપર લાવવો એ મોટામાં મોટો ધર્મ છે. સાધર્મિકની ભક્તિ પછી સાધુ સાધ્વીની વૈયાવત, આ બધો શ્રાવકનો ઉચિત વ્યવહાર છે, આ વ્યવહાર છે શ્રાવકનો. આંખના અમી, હૈયામાં મૈત્રી, આંખમાં અમી, હૃદયમાં મૈત્રી, જીવનમાં સદાચાર અને વ્યવહારમાં નીતિ,
આ શ્રાવકનો ઉચિત વ્યવહાર છે. એટલે જ્યારે વૈરાગ્ય પ્રગટ થાય ત્યારે આ ત્રણ ગુણ આવે છે. આ ત્રણ ગુણ આવે, એક તો પાપનો તીવ્ર રસ છૂટે, સંસાર પ્રત્યેની રુચિ ઘટે, અને ત્રીજા નંબરમાં ઉચિત વ્યવહાર. શ્રાવક છો તમે તો શ્રાવકનો આ ઉચિત વ્યવહાર. એવું નથી કે જેલમાં જ વૈરાગ્ય જાગે, ઝૂંપડામાં કે જેલમાં જ વૈરાગ્ય જાગે એવું નથી. મહેલમાં પણ વૈરાગ્ય જાગે, મહેલમાં પણ જાગે. એટલે વૈરાગ્યના બળથી જે જાગી ગયા એ મહેલને પણ જેલ માની અને સંસારમાંથી નીકળી ગયા. મહેલને પણ જેલ માની કે આ પણ જેલ છે, આ સંસાર આખો જેલ છે. એટલે જેને વૈરાગ્ય આવ્યો ભલે ના હાઈ ક્લાસ હવેલીમાં મહેલમાં રહેતા હોય, પણ એ મહેલને પણ જેલ માની અને નીકળી ગયા. એટલે તમે જો ધંડા સારીભદ્ર અયવંતા જંબુકુમાર કેટલી સમૃદ્ધિ એની પાસે, અને છતાં પણ એમણે માન્યું આ બધી સમૃદ્ધિ મારા માટે બંધન છે, મારા માટે બંધન છે, મારે એમાંથી આસક્તિ છોડવી જ પડશે. એટલે એ બધા ભાગ્યા, એ બધા સંસારમાંથી ભાગ્યા. ક્યાંથી ભાગ્યા? દુઃખમાંથી ભાગ્યા કે સુખમાંથી ભાગ્યા? આટલી બધી સમૃદ્ધિ છોડી અને એ ભાગ્યા તો ક્યાંથી ભાગ્યા? દુઃખમાંથી કે સુખમાંથી? દુઃખમાંથી. પણ આટલી બધી સમૃદ્ધિ છોડી તો સુખમાંથી ભાગ્યા કહેવાય ને? પણ નહીં, દુઃખમાંથી ભાગ્યા. સમૃદ્ધિ ગમે તેટલી હોય પણ સમૃદ્ધિ સંપત્તિ સાધનો એ કોઈ પણ વ્યક્તિને સુખી નથી બનાવતું. સુખ છે ને એ આપણી અંદર છે, અને એની જ્યારે પહેચાન થાય છે, એની જ્યારે ઓળખાણ થાય છે, ત્યારે કોઈ સંપત્તિની જરૂર પડતી નથી, કોઈ સમૃદ્ધિની જરૂર પડતી નથી, કોઈ સાધનોની જરૂર પડતી નથી. સંપત્તિ સમૃદ્ધિ અને સાધનો વગર માણસ સુખી બની શકે છે. અને કદાચ તમારે આ સમૃદ્ધિ ભોગવવાની છે, તમે એ છોડી નહીં, પણ તમને સાચી સમજણ આવી ગઈ તો કદાચ સમૃદ્ધિની વચ્ચે તમે હશો ને તો પણ તમને એમાં આસક્તિ નહીં થાય. સમૃદ્ધિમાં એને ભોગવવાની બહુ લાલસા નહીં જાગે. ભગવાન મહાવીરના 10 શ્રાવકો હતા, એ 10 શ્રાવકો કેવા હતા? એની પાસે કેટલી સમૃદ્ધિ હતી? એની તુલનામાં તો લખમસિંહભાઈ હિમરાજભાઈ તમારી પાસે કેટલી સંપત્તિ હશે એની તુલના? 24 લાખ સોના મોરો, 24 લાખ કરોડ સોના મોરો, અને 8-8 ગોકુલ. 8 ગોકુલ એટલે એક ગોકુલમાં 10,000 ગાય, 80,000 ગાય, 80,000 ગાયો જેની પાસે હોય એની જમીન કેટલી હોય, એની પાસે કેટલા માણસો હોય, એ માણસોને રહેવા માટે કેટલા એના બધા ઘર મકાન વગેરે બધા એને રાખવા પડે, આટલી બધી સમૃદ્ધિ. તે વખતે છે ને જેની પાસે ગાયો વધારે હોય એ વધારે સંપત્તિશાળી એમ કહેવાતું. સોના મોરો કેટલી છે મહત્વનું ન હતું, ગાયો કેટલી છે એના ઉપરથી ગણતરી થતી હતી કે આ સુખી કે આ દુખી એના ઉપરથી ગણતરી થતી. એટલે જ્યારે વૈરાગ્ય આવે છે ત્યારે એક ક્ષણમાં સંસાર છૂટી જાય છે, અથવા તો સંસાર પ્રત્યેની આસક્તિ છૂટી જાય છે. રહેવું પડે, ઉડે છે ભોગવવા માટે ઉડે છે, એટલે કદાચ સંસારમાં રહેવું પડે
પણ એ સંસાર પ્રત્યે એની આસક્તિ છૂટી જાય, તેમાં આસક્તિ એટલે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ક્યારે પણ સંસાર ભૂતાય નહીં. ભલે તમે સંસારમાં રહેતા હો પણ ભગવાને એવું કહ્યું છે છેલ્લા શ્વાસ સુધી સંસાર ક્યારે ભૂતાય નહીં, ન ભૂતાય ન ભૂગવાય એવી જાગૃતિ રાખજો. ને છેલ્લે શ્વાસ સુધી બસ મારો બંગલો, અહીંયા દેવરાણીમાં બંગલો હોય, મુંબઈમાં મોટો એમાં સારા એરિયામાં ફ્લેટ હોય, બચાવવા બંગલો બનાવ્યો હોય, એટલે કેટલી બધી મિલકતો હોય, હવે એને આ મારી છે, આ મારી, આ મારું, 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 મારું કરી અને એમાં જે આસક્તિ પ્રગટ કરી હોય ને, એ આસક્તિ પેદા જે કરી હોય એના કારણે છેલ્લે ઘડી પર એ જ બધું યાદ આવે અને એને કોઈ ભગવાન પણ યાદ ના આવે, ધર્મ પણ યાદ ના આવે. એટલા માટે ભગવાન કહે છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સંસાર ન ભૂટાય ન ભોગવાય એની જાગૃતિ રાખજો. એટલે એની જાગૃતિ રાખવી હોય ને તો એ બધા પ્રત્યે આસક્તિ છોડવી પડે. ભલે બધું છે પણ આમાં મારું કંઈ પણ નથી. એને કદાચ નુકસાન થાય ને, બંગલો બળી જાય ને, તો એને અફસોસ ન થાય. મારો હતો જ ક્યાં, મારો હતો જ ક્યાં, હું આવ્યો ત્યારે બંગલો લઈને આવ્યો હતો અને જઈશ ત્યારે બંગલો લઈને જઈશ ઉપર. મારો હતો નહીં, મારો છે નહીં અને મારો રહેવાનો નથી, તો મારે શા માટે બંગલો બળી ગયો તો રડવાનું. એટલે આવી જાગૃતિ ચક્રવર્તી છે એ દીક્ષા લે તો મોક્ષમાં જાય અથવા એ સ્વર્ગમાં જાય. પણ જિંદગી પરમય એ જો ચક્રવર્તી પડામાં આસક્ત રહે તો એ સાતમી નરક, નરક ને માતા સાતમી નરક. કારણ કે આસક્તિ છે ને એ બધા જ પાપ તમારા હાથે કરાવશે. આ પાપ કરાવનાર કોણ છે? આસક્તિ છે. એ બધા જ પાપ કરાવશે, ન કરવાના કામ કરાવશે. આસક્તિ તમારી પાસે ન કરવાના કામ કરાવશે. કારણની આસક્તિ છે ને, કારણની આસક્તિ એ લોહીમાં ભળી ગયેલા સુગર જેવી છે. લોહીમાં સુગર ભળી જાય ને એ કઈ ડાયાબિટીસ એ કઈ રોગ નથી. ધ્યાન રાખ, ડાયાબિટીસ એ રોગ નથી, પણ બધા જ રોગોને એ આમંત્રણ લઈ આવશે. પોતે રોગ નથી પણ બધા રોગોને લઈ આવશે. એટલે કાર્ય કરો પણ કરતા ન બનો. આચાર્ય ભગવાન હંમેશા કહે કે રહો રહો બધાની સાથે પણ રાચો ક્યાંય નહીં. રહો ભલે બધાની સાથે પણ રાચો ક્યાંય નહીં. કામ ભલે કરો, કાર્ય કરો પણ કરતા ન બનો. મેં કર્યું, આ મેં કર્યું, હું ને હું, મારા વગર થાય જ નહીં. આ જે છે ને હું કરું છું બસ ત્યાં જ કર્મ બંધ છે. હું કરું એટલે અહંકાર આવે, આસક્તિ આવી, એની સાથે કર્મ બંધ શરૂ થઈ. એટલે બ્રહ્મદેવ ચક્રવર્તી મૃત્યુ પામ્યા પછી એનું સ્ત્રી રત્ન, એનું નામ હતું કુસુમતી. એ કુસુમતી વિયોગ સહન કરી શકી નહીં અને એની પાછળ માથા ઝૂરે, માથા પછાડી પછાડી મૃત્યુ પામી અને એ છઠ્ઠી નરકમાં. ચક્રવર્તી સાતમી અને બ્રહ્મદત્તની પત્ની કુસુમતી છઠ્ઠી નરકમાં. સ્ત્રી છ નરક સુધી જઈ શકે અને નરકના અનંત દુઃખોની વચ્ચે પણ આ બ્રહ્મદત્ત ચક્રવર્તીનો જીવ કુસુમતી કુસુમતી કુસુમ સાતમી નરકમાં પડ્યો છે અને છતાં પણ આટલા બધા દુઃખો ભોગવી રહ્યો છે, છતાં કુસુમતી 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 બસ એની ગુણો પાડી રહી, એને યાદ કરી રહ્યો છે. આ છે આસક્તિ. આસક્તિ છે ને જન્મ જન્મ સુધી ચાલે.
બ્રહ્મદેવ ચક્રવર્તીનું આયુષ્ય કેટલું હતું? 700 વર્ષ. 700 વર્ષમાં યુવાન થયા પછી એને ચક્રવર્તી પદ મળ્યું. અને ધારો કે 700 વર્ષ સુધી ચક્રવર્તીનું આયુષ્ય એને ભોગવ્યું. એ જે ચક્રવર્તી પણ 700 વર્ષમાં જે તાપ કર્યા એ ભોગના ફળ સ્વરૂપે મળ્યું શું? તાપ અને ભોગ ભોગવ્યા ને પાપો કર્યા ચક્રવર્તી કળામાં એના ફળ સ્વરૂપે શું મળ્યું? નરક, સાતમી નરક. તે પણ કેટલા વર્ષે? 33 સાગરોપમ. 33 સાગરોપમ ને સાતમા નરક નું ભયંકર દુઃખ 700 વર્ષ એને આનંદ પ્રમોદ કર્યું. પણ એને પરિણામે સાતમી નરકમાં 33 સાગરોપમ નું ભયંકર દુઃખ ક્યારે પૂરું થાય? 33 સાગરોપમ. એટલે ભગવાન મહાવીરે કહ્યું છે કે કદાચ સંસારમાં રહેવું પડે પણ ક્યાંય આસક્ત નહીં બનતા. ભલે ને 3 બંગલા નહીં, 4 બંગલા નહીં, 10 બંગલા તમારા હોય, ગમે એટલી જમીન હોય, પણ હંમેશા એમ માનજો આ મારું કઈ પણ નથી, મારે એના સાથે કઈ લેવા દેવા નથી. પુણ્ય યોગે આ પ્રાપ્ત થયું છે ત્યારે પુણ્ય પરવારે અને ત્યારે બધું ચાલી જાય, કઈ કહેવાય નહીં. એટલે મારું કઈ, હું કઈ લાગ્યો ન હતો અને હું કઈ અહીંથી લઈ જવાનો નથી, એકલો આવ્યો હતો ને એકલો જવાનો છે. અને એ રીતે તમારા સંતાનોને પણ સંસ્કાર આપજો તો આસક્તિથી બચશો, તો અનેક અનંત કર્મ બંધથી તમે બચી શકશો. આ ભગવાને કર્મ બંધથી બચવા માટે આ એકદમ સરળ રસ્તો બતાવ્યો છે. એ રસ્તે એ ભગવાનના વચનોને આપણે આત્મસાત કરી અને આપણે અપુનર્બંધક દશાની અંદર આવીએ. સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી વૈરાગ્ય જ્યારે થાય ત્યારે અપુનર્બંધક દશામાં આપણે આવીએ. એ મંગલ કામના મંગલ ભાવના સાથે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એવં સદ્ગુરુદેવોના ચરણોમાં અત્યંત ભક્તિપૂર્વક વંદન નમસ્કાર. ધર્મપ્રેમી ભાઈઓ એવં બહેનો, આચાર્ય મહારાજનો યોગ આપણને મળ્યો છે. તક મળે એની ઝડપી લે, તકદીર બનાવે, પણ તક મળે એને ગુમાવી દે એ તકલીફમાં મુકાઈ જાય. તક એટલે એક અવસર છે, તક એટલે મોકો છે, તક એટલે સમય છે. એ સમય જ્યારે આપણા હાથની અંદર આવે છે, મોકો જ્યારે આપણા હાથની અંદર આવે છે, અને ત્યારે જો આળસ કરીને બેસીએ તો લખનસિંહભાઈ આ સંસાર અને વ્યવહારમાં કેટલા મોકા ગુમાવી દીધા છે. તમને તો કદાચ મોકાની ખબર નહીં પડે, પણ જ્યારે આ મુંબઈ ગયા હોઈએ, 25-50 વર્ષ થયા હોય અને હજી જો એક દુકાન અને એક મકાન હોય, આપણા પાછળ આવેલા 2-2 4-4 દુકાનો મકાનો અને જ્યારે એકદમ વ્યવસ્થિત થઈ બેઠા હોય ત્યારે મનમાં વિચાર આવે કે નહીં કે એને દુકાન લીધી એ તો અમને કેટલી વાર આવી ગઈ હતી, એમને જે મકાન લીધું એ તો અમને કેટલી વાર વાત આવી ગઈ હતી. એટલે એવા કેટલા મોકા જ્યારે સંસારની અંદરથી પણ ચાલ્યા ગયા હશે અને એ દેશની અંદર પણ ચાલ્યા ગયા હશે. આ ભચાઉ જ્યારે આખો ભૂકંપ પછી નવો બન્યો, કેટલાને એકદમ સારું થઈ ગયું હશે, પણ કેટલા તો આજે પસ્તાતા હોય છે કે જૂના મકાન અમારા જે સારા હતા, જૂની જગ્યાઓ જે અમારી સારી હતી. કિંજીભાઈ તમારા જેવાને તકલીફ ન પડે, બાકી કેટલા લોકોને ખબર પડે છે કે આ કેવા સારા મોકા જ્યારે હાથ
એટલે હવે અત્યારે આની વસ્તુઓને ચલાવી લેવું પડે છે. એવી જ રીતે સંસાર સંબંધી એટલા સારા સારા માંગા આવે ત્યારે અમારી બેનો ભાવ થાય કે દીકરી હજી નાની છે, અહીંયા હજી આ બનતું નથી દિવાળી બેન. અને પછી જયારે બે ત્રણ વર્ષ પછી આવવાનું બંધ થાય એટલે ગમે તેવા ખટારા ઉકાળવા પડે કે નહીં. આ સમય છે, આ મોકો છે. એ સમય અને મોકાને જ્યારે વ્યક્તિ ગુમાવી દે છે ત્યારે જ આપણને પસ્તાવાનો વારો આવે છે. આ ચાર ગતિની અંદર જોઈએ તો બધી ગતિ પરવસ્તાવાળી છે. દેવો એકલા સુખાધીન છે, તિર્યં છો પરાધીન છે, અને નારકી દુઃખની અંદર દીન છે. એક સ્વાધીન હોય, એક સ્વતંત્ર હોય, એક ધારે તે કરી શકવાની શક્તિ વાળો હોય તો એ છે માનવ જન્મ. એ મળી ગયો, કેટલા વર્ષો આપણા નીકળી ગયા. અને આજે જો આપણને પૂછે કે જીવનની અંદર શું કર્યું, શું જવાબ આવે? લખનભાઈ, ધનરાજભાઈ, નવરાત્રીમાં નંબર લઈ આવો છો, પણ અહીંયા જો આચાર્ય મારે પૂછે હેમરાજભાઈ કેટલું જીવનની અંદર કર્યું, બેંક બેલેન્સ આવતા ભાવનું કેટલું બાંધ્યું, તો ત્યારે ખબર પડે કે આખી જિંદગીની અંદર કેટલા અવસર હતા, કેટલા કેટલી તક હતી, કેટલા મોકા હતા. એ મોકા બધાય જવા દીધા. એટલે નાની ભગવંત કહે છે તક આવે, અવસર આવે, એને ઝીલી લો. આજે જ્યારે ગુરુ ભગવંત આવ્યા છે ત્યારે કહેવાય છે તીન લોક નવ ખંડ મેં, તીન લોક નવ ખંડ મેં ગુરુ સે બડા ન કોઈ, કરતા જો ન કરી શકે ગુરુ કરે સો હોય. આ સમયની અંદર પાંચમા આરાની અંદર ભગવાન મહાવીર કહી ગયા છે કે મારું શાસન અવિચ્છિન્નપણે 21,000 વર્ષ ચાલશે. પણ કોના આધારે? કોના આધારે? આ ગુરુ ભગવંતોના આધારે. માત્ર એક જૈન દર્શન કે જૈન ધર્મ નહીં, રામનો ધર્મ હોય, કૃષ્ણનો ધર્મ હોય, ભોલેનાથનો ધર્મ હોય કે સ્વામી નારાયણનો ધર્મ હોય, તમામ સંપ્રદાયના ધર્મ કોનાથી ચાલવાના છે? તમામે તમામ ધર્મ જો ચાલવાના હોય તો ધર્મ ગુરુના આધારે ચાલવાના છે. એટલે આપણે તો ત્રણે કાળની અંદર આ આખા જન્મની અંદર આપણા માટે ભગવાન પણ એક છે, આપણા માટે ગુરુ પણ એક છે, અને આપણા માટે તારક તત્વ પણ એક છે. યાદ રાખજો, ગુરુ બન્યા સિવાય અનંત આત્માઓ મોક્ષમાં ગયા છે. સમજીભાઈ, ગુરુ બન્યા સિવાય તો અનંત આત્મા મોક્ષમાં ગયા છે, પણ ગુરુ બનાવ્યા સિવાય મોક્ષમાં જવું મુશ્કેલ છે, પ્રાય અસંભવ છે. જ્યાં સુધી જીવનમાં ગુરુ નથી, જ્યાં સુધી જીવનમાં ધર્મ નથી, ત્યાં સુધી આ જીવનની દશા એક હરાયા ઢોર જેવી છે. હરાયા ઢોરને સમજો છો ને, જે દેશમાં રહેલા કે એને ક્યાંય સ્થાન ના મળે, જ્યાં જાય ત્યાંથી એને કાઢી મૂકવામાં આવે. અને જો દેવગુરુ ધર્મ એ આપણા હૃદયની અંદર હોય, દેવગુરુ ધર્મની આજ્ઞાની અંદર જો આપણે રહેતા હોઈએ તો કોઈની તાકાત નથી કે તમને કાંઈ થઈ શકે. તો આવી તક ભચાઉ સંઘના આંગણે આવી છે. હજી 12મો દિવસ પણ ગુરુદેવનો આ જ પ્રવચન આપણને સાંભળવા મળશે. એટલે ગુરુદેવ આપને સાંભળવા માટે બધાય તૈયાર છે. અમે તો ભચાઉમાં આવીએ ત્યારે વ્યાખ્યાન વાંચતા જોઈએ છીએ. આપ જલ્દી ફરમાવો એ જ વિશેષ ભાવ.